નમસ્તે, કેમ છો? આપનું હાર્દિક સ્વાગત છે ગુજ્જુ ફાર્મસીમાં. ફાર્માસ્યુટિક્સના આ વિડિયોનો ટોપિક છે ડોસેજ ફોર્મ. ડોસેજ ફોર્મ એટલે શું થાય? એના બીજા કયા નામો હોય છે? અને સૌથી જરૂરી કે ડોસેજ ફોર્મ બનાવવાની જરૂરિયાત શું છે? એ બધી જાણકારી મેળવવા માટે પૂરો વિડિયો જુઓ અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમારી સ્ટડી રિલેટેડ વેરિયસ વિડિયો જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી દો કે જેથી નવો વિડિયો અપલોડ થતાં જ સૌથી પહેલા નોટિફિકેશન તમને મળી જાય. તો શરૂ કરીએ આજનો વિડિયો. ડોસેજ ફોર્મ્સ અથવા તો એને મેડિસિન્સ પણ કહેવાય છે અથવા તો યુનિટ ડોસીસ પણ કહી શકાય છે. તો ડોસેજ ફોર્મ અથવા તો મેડિસિન્સ અથવા તો યુનિટ ડોસીસ એટલે શું થાય? તો સિમ્પલી આપણે સમજવું હોય કે ડોસેજ ફોર્મ એટલે શું થાય. ડ્રગ્સને આપણે બોડીમાં એડમિનિસ્ટર કરવી છે તો એનું એડમિનિસ્ટ્રેશન સેફ થવું જોઈએ. બોડીમાં જે પર્પઝ માટે ડ્રગ્સને આપવામાં આવી છે તો એ ઇફેક્ટિવનેસ બોડીમાં જઈને પ્રોડ્યુસ કરવી જોઈએ, રાઈટ? તો એક એવું ફોર્મ ડ્રગનું કે જે બોડીમાં સેફલી એડમિનિસ્ટર કરી શકાય છે અને જે પર્પઝ માટે એને આપણે આપીએ છીએ બોડીમાં એ ઇફેક્ટિવનેસ બોડીમાં જઈને પ્રોડ્યુસ કરશે, રાઈટ? ધેટ ઇઝ ડોસેજ ફોર્મ. એ સિમ્પલી આપણે સમજવા માટે કહી શકીએ છીએ. તો ડોસેજ ફોર્મની ડેફિનેશન આપવી હોય તો કેવી રીતે આપી શકાય? ડોસેજ ફોર્મ્સ ઓર મેડિસિન્સ આર અ મીન્સ ઓફ એડમિનિસ્ટરિંગ ડ્રગ્સ ટુ ધ બોડી ઇન સેફ, એફિશિયન્ટ, રિપ્રોડ્યુસિબલ એન્ડ કન્વીનિયન્ટ મેનર. તો આ છે ડોસેજ ફોર્મની ડેફિનેશન, રાઈટ? ડેફિનેશન છે એ ઇમ્પોર્ટન્ટ છે. વોટ ઇઝ ડોસેજ ફોર્મ એવું એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો ડોસેજ ફોર્મની ડેફિનેશન સાવ ઇઝી છે. શું છે ડોસેજ ફોર્મ અથવા તો મેડિસિન અથવા તો યુનિટ ડોસીસ? કામ શું કરશે? ડ્રગને બોડીમાં એડમિનિસ્ટર કરશે. કેવી રીતે? ઇન સેફ મેનર, એફિશિયન્ટ મેનર, રિપ્રોડ્યુસિબલ એન્ડ કન્વીનિયન્ટ મેનર, રાઈટ? ધીસ ઇઝ ડેફિનેશન ઓફ ડોસેજ ફોર્મ. ધેન ડોસેજ ફોર્મ્સ શું હોય? એ વન ટાઈપ ઓફ એસેન્શિયલી ફાર્માસ્યુટિકલ ડ્રગ પ્રોડક્ટ્સ છે કે જે એવા ફોર્મમાં હશે કે જેનું તમે માર્કેટિંગ કરી શકો છો. તો ડોસેજ ફોર્મમાં હોય શું? એક મિક્સચર હોય એક્ટિવ ડ્રગનું વિથ એક્સિપિયન્ટ્સ. એક્ટિવ ડ્રગ એટલે કે એપીઆઈ પ્રેઝન્ટ હશે, એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ, ધેટ ઇઝ એપીઆઈ, રાઈટ? અને અધર એક્સિપિયન્ટ્સ, અધર કમ્પોનન્ટ એ મિક્સચરમાં પ્રેઝન્ટ હશે. એને એક ફોર્મ આપેલું હશે કે જેને કહેવાય ડોસેજ ફોર્મ. એમાં નોન રિયુઝેબલ મટીરિયલ હશે વિચ મે નોટ બી કન્સિડર્ડ ઇન્ગ્રીડિયન્ટ ઓર પેકેજિંગ, રાઈટ? કે જેને તમે ઇન્ગ્રીડિયન્ટ ન ગણી શકો એવું નોન રિયુઝેબલ મટીરિયલ પણ એમાં હોઈ શકે છે. એમાં એટલે કે ડોસેજ ફોર્મમાં ફોર એક્ઝામ્પલ કેપ્સ્યુલ શેલ છે. નાવ ડોસેજ ફોર્મ આઈડિયા આવી ગયો કે ડોસેજ ફોર્મ કોને કહેવાય અથવા તો એમાં શું હોય. હવે ડોસેજ ફોર્મ કેવું હોવું જોઈએ? માનો કે મારે ડોસેજ ફોર્મ બનાવવું છે તો એ કેવું હોવું જોઈએ? તો ફર્સ્ટ ઓફ ઓલ પેશન્ટ માટે એ સેફ હોવું જોઈએ. તમે પેશન્ટને આપવાના છો તો એના માટે પહેલા તો એ સેફ હોવું જોઈએ, રાઈટ? એડમિનિસ્ટર કરવા માટે. ધેન તમે શું કામ આપો છો? ડિસીઝની અગેન્સ્ટ એને ટ્રીટ કરવા માટે આપો છો, રાઈટ? તો એ એફિકેશિયસ હોવું જોઈએ એટલે કે ડિસીઝની અગેન્સ્ટ ઇફેક્ટ આપવું જોઈએ. તમે શું કામ આપો છો કે બોડીમાં જાય, ડિસીઝની અગેન્સ્ટ એને આપો છો, ઇફેક્ટિવનેસ એની હોવી જોઈએ. પ્લસ એ થેરાપ્યુટિક ડિઝાયર જે પણ થેરાપ્યુટિક એક્ટિવિટી છે એ પ્રોડ્યુસ કરતું હોવું જોઈએ. પેશન્ટમાં એડમિનિસ્ટર કરો છો તો એ પેશન્ટ માટે કન્વેનિયન્ટ હોવું જોઈએ. તો આ 4 પોઈન્ટ છે કે ડોસેજ ફોર્મ કેવું હોવું જોઈએ. નાવ ડોસેજ ફોર્મમાં શું હશે? એક તો એપીઆઈ હશે, આગળ આપણે વાત કરી, રાઈટ? કે જેને આપણે કહીએ છીએ ડ્રગ. અને સેકન્ડ વન એક્સિપિયન્ટ્સ અથવા તો એડિટિવ્સ હશે, રાઈટ? એને એડિટિવ્સ પણ કહી શકો, એક્સિપિયન્ટ્સ પણ કહી શકો અથવા તો ઇનએક્ટિવ ઇન્ગ્રીડિયન્ટ પણ કહી શકો, રાઈટ? એ બધા એના સિનોનિમ છે. હવે એડિટિવ્સનો આપણે શું કામ યુઝ કરીએ છીએ? ટુ ઇન્ક્રીઝ ધ ડોસેજ ફોર્મ સ્ટેબિલિટી. ડોસેજ ફોર્મની સ્ટેબિલિટી એન્હાન્સ કરશે. જે ડોસેજ ફોર્મ બનશે એ સ્ટેબલ રહેશે. ધેન પેલેટેબિલિટી ઇન્ક્રીઝ કરશે અને જે ડોસેજ ફોર્મ બનશે કેવું બનશે? એલિગન્ટ ડોસેજ ફોર્મ બનશે બાય ધ યુઝ ઓફ એડિટિવ્સ. નાવ નીડ ઓફ ડોસેજ ફોર્મ્સ. કે ડોસેજ ફોર્મ છે તેની જરૂર શું છે, આપણે શું કામ ડોસેજ ફોર્મ બનાવીએ છીએ? એમને એમ ડ્રગ છે પેશન્ટમાં ન આપી શકાય, રો મટીરિયલમાં ન આપી શકાય. રેર કેસીસ હોય કે જેમાં તમે એના નેટિવ ફોર્મમાં, એના પ્યોર ફોર્મમાં, એના રો ફોર્મમાં તમે ડ્રગને પેશન્ટમાં આપી શકો, રાઈટ? રેરલી એડમિનિસ્ટર્ડ ટુ ધ પેશન્ટ્સ ઇન ધેર નેટિવ ફોર્મ. તો એના માટે તમારે ડ્રગ્સને હંમેશા suitable dosage ફોર્મમાં કન્વર્ટ કરવું પડે. Then after એનું એડમિનિસ્ટ્રેશન થશે into the patient. એવા કયા કયા રીઝન છે કે જેના લીધે ડોસેજ ફોર્મમાં આપણે કન્વર્ટ કરવું જ પડે? તેના વેરિયસ રીઝન છે, આપણે વન બાય વન જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, ડ્રગનું પ્રોટેક્શન. ડ્રગના પ્રોટેક્શન માટે ડોસેજ ફોર્મ બનાવવું જરૂરી છે. કેવી રીતે? કે ડોસેજ ફોર્મ હશે તો ડ્રગને પ્રોટેક્ટ કરશે. શેનાથી પ્રોટેક્ટ કરશે? વેરિયસ પ્રોસેસથી, જેમ કે ઓક્સિડેશન, રિડક્શન અથવા તો હાઇડ્રોલિસિસથી ડ્રગને પ્રોટેક્ટ કરવા માટે ડોસેજ ફોર્મ જરૂરી છે. એટલા માટે ડ્રગને ડોસેજ ફોર્મમાં કન્વર્ટ કરવું જરૂરી બની જાય છે, રાઈટ? ફોર એક્ઝામ્પલ છે કે કોટેડ ટેબ્લેટ, કે જેમાં ટેબ્લેટને કોટિંગ કરેલું હશે. વેરિયસ રીઝનને એકોર્ડિંગ એમાં વેરિયસ કોટિંગ હોઈ શકે છે, રાઈટ? તો ટેબ્લેટનું કોટિંગ હશે, એનાથી શું થશે? ડ્રગને પ્રોટેક્શન મળશે. ધેન સેકન્ડ વન પણ ડ્રગનું પ્રોટેક્શન જ છે ફ્રોમ ડિસ્ટ્રક્ટિવ નેચર ઓફ ગેસ્ટ્રિક જ્યુસ આફ્ટર ઓરલ એડમિનિસ્ટ્રેશન. ડ્રગને તમે નેટિવ ફોર્મમાં ઓરલી એડમિનિસ્ટર કરો છો, રાઈટ? તો સ્ટમકમાં જાય. સ્ટમકમાં શું હોય? ગેસ્ટ્રિક જ્યુસ પ્રેઝન્ટ હોય. હવે એ જ્યુસનો નેચર કેવો હોય છે? ડિસ્ટ્રક્ટિવ, કે જેનાથી ડ્રગ છે એ ત્યાં જ શું થઈ જશે? ડેસ્ટ્રોય થઈ જશે. તો એની જે ઇફેક્ટિવનેસ પ્રોડ્યુસ કરવાની છે એ એબ્ઝોર્પ્શન નહીં થાય, રાઈટ? કોઈ ઇફેક્ટિવનેસ જ નહીં મળે, રાઈટ? તો શું થઈ જશે? એ ડ્રગની કોઈ ઇફેક્ટિવનેસ નહીં મળે, તો એની થેરાપેટિક એક્ટિવિટી નહીં મળે. તો એટલા માટે ડ્રગના પ્રોટેક્શન માટે એનું ડોસેજ ફોર્મમાં કન્વર્ઝન કરવું જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, એન્ટેરિક કોટેડ ટેબ્લેટ. આપણે આગળ મેં કીધું કે ટેબ્લેટ છે, વેરિયસ રીઝનને એકોર્ડિંગ એનું કોટિંગ કરવાનું હોય. તો સ્ટમકમાં જે ડ્રગ છે એ ડેસ્ટ્રોય ના થાય એના માટે જે કોટિંગ કરવામાં આવે છે એ બની જશે એન્ટેરિક કોટેડ ટેબ્લેટ. તો આ બે રીઝન જોયા. Now third reason, usually drug હોય એ કેવી હોય? પોટેન્ટ હોય, અને એના જે ડોઝ હોય એ કેવા હોય? લોઅર ડોઝીસ હોય, રાઈટ? મિલીગ્રામ્સમાં એના ડોઝ છે એ પ્રેઝન્ટ હોય, કે જેનાથી શું થાય? તમે એને નેટિવ ફોર્મમાં આપવા જશો તો એના ડોઝ કેટલા છે? બહુ સ્મોલ ડોઝ છે, લોઅર ડોઝ છે, કે જેનાથી બહુ ડિફિકલ્ટી પ્રોડ્યુસ થશે. તમારે એનું વેઇંગ એક્યુરેટલી કેવી રીતે કરવું એડમિનિસ્ટ્રેશન કરતા પહેલા, રાઈટ? તો એનાથી શું થાય? ડિફિકલ્ટી અરાઇઝ થશે. તો એના જગ્યાએ એ ડ્રગ્સનું તમે ડોસેજ ફોર્મમાં કન્વર્ઝન કરી નાખશો તો તમે એક્યુરેટલી, સેફલી અને કન્વીનિયન્ટ મેનરમાં પેશન્ટમાં એડમિનિસ્ટ્રેશન કરી શકો છો. તો એનાથી શું થશે? એ પ્રોવાઈડ કરશે સેફ અને કન્વીનિયન્ટ ડિલિવરી ઓફ એક્યુરેટ ડોઝ. ધેન નેક્સ્ટ રીઝન છે કે ડોસેજ ફોર્મ છે એનાથી બીજો શું ફાયદો થાય? હવે જે ડ્રગ છે એ એના નેટિવ ફોર્મમાં કેવું હશે? બીટર હશે, રાઈટ? અથવા તો સોલ્ટી હશે, અથવા તો એનો ટેસ્ટ અથવા તો ઓર્ડર એવો હશે કે જે પેશન્ટ છે એને લઈ નહીં શકે. તો તમે ડોસેજ ફોર્મમાં કન્વર્ઝન કરેલું હોય તો એનાથી શું થશે? એ કન્સીલ કરી દેશે બીટર, સોલ્ટી, ઓબનોક્સિયસ ટેસ્ટ એન્ડ ઓર ઓર્ડર ઓફ અ ડ્રગ, રાઈટ? તો એનાથી ડોસેજ ફોર્મથી શું થાય? એ જે એનો ઓબનોક્સિયસ ઓર્ડર છે અથવા તો ટેસ્ટ છે એ કન્સીલ થઈ જશે, હાઇડ થઈ જશે. ફોર એક્ઝામ્પલ, કેપ્સ્યુલ્સ છે અથવા તો ફ્લેવર્ડ સિરપ છે, તો એને ઇઝીલી પેશન્ટ લઈ શકે. પેશન્ટને એ ડોસેજ ફોર્મ લેવામાં કમ્ફર્ટ રહેશે. અથવા તો તમે માનો કે ડ્રગને એના નેટિવ ફોર્મમાં આપશો અને એનો ટેસ્ટ છે બીટર છે, તો પેશન્ટ એ ડ્રગને લેશે નહીં. એના બદલે જો તમે ડોસેજ ફોર્મમાં કન્વર્ટ કરીને આપશો તો પેશન્ટ છે એને ઇઝીલી લઈ શકે છે. ઇન્હેલેશનની વાત કરીએ તો ઇન્હેલેશન થેરાપીથી શું થશે? ઇટ પ્રોવાઇડ્સ ઓપ્ટિમમ ડ્રગ એક્શન. Drug action produce કરશે, for example inhalational aerosols. Then dosage form માં convert કરેલું હોય, જેમ કે આપણે વાત કરીએ કે suppository છે, તો suppository ને ક્યાં administer કરવામાં આવે છે? Body cavities માં. તો body cavities માં drug નું administration કરવું હોય તો એના માટે પણ dosage form જરૂરી છે. For example suppositories. હવે drug ને topically apply કરવી છે, तो एना वेरियस डोसेज फॉर्म बनावेला होय, जेम के क्रीम्स बनावेली होय, आई ड्रॉप्स बनावेला होय अथवा तो ऑइंटमेंट बनावेली होय, एवा वेरियस टॉपिकल एडमिनिस्ट्रेशन माटेना डोसेज फॉर्म बनावेला होय तो शुं थशे टॉपिकली एडमिनिस्ट्रेशन करी सकीए इजीली अने एनाथी मैक्सिमम ड्रग एक्शन जे प्रोड्यूस थशे। एंड देन लास्ट के डोसेज फॉर्म थी सस्टेन्ड रिलीज एक्शन पण मळी शके छे। फॉर एक्जाम्पल सस्टेन्ड रिलीज नी टेब्लेट्स अथवा तो कैप्स्यूल्स पण अवेलेबल छे के जेनाथी शुं थशे लॉन्गर ड्यूरेशन सुधी इफेक्टिवनेस एनी मळती रहेशे। तो आ विडियोमां आपणे जोयुं के डोसेज फॉर्म एटले शुं थाय, डोसेज फॉर्मना वेरियस सिनोनिम कया कया छे अने सौथी इम्पोर्टंट के डोसेज फॉर्म बनाववानी जरूर शुं काम छे। आई होप तमने आ विडियो गम्यो हशे तो विडियोने लाइक करो, तमारा फ्रेंड्स ने साथे शेयर करो अने तमारी स्टडी रिलेटेड वेरियस वीडियो जोवा माटे अमारी YouTube चैनल ने सब्सक्राइब करो। थैंक यू वेरी मच।